नमस्कार मित्रों, ओनली खेडूत हेल्प में तमारू स्वागत छे। आजे तारीख 3 डिसेम्बर 2021 सांजना 4 वाग्यानो समय थयो छे। आजे गुजरातनुं वातावरण वादळछायुं वातावरण जोवा मळी रह्युं छे। वरसादनो खतरो गुजरात उपरथी दूर थई गयो, परंतु बंगाळनी खाड़ीमां ज्वार वावाझोड़ाए पकड़ी झड़प। ओडिशामां एलर्ट, आ राज्योमां भारे वरसादनी आशंका। दक्षिण पूर्व बंगाळनी खाड़ी उपरनुं दबाण छेल्ला 6 कलाक दरमियान 32 किलोमीटर प्रति कलाकनी झड़पे पश्चिम उत्तर पश्चिम तरफ आगळ वधी रह्युं छे। वावाझोडुं 4 ડિસેમ્બરની સવારે 80-90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ ઓડિશાના દરિયા કિનારે ત્રાટકશે। 4 ડિસેમ્બરે સવારે દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ટકરાઈ શકે છે। 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ઓડિશામાં એનડીઆરએફની 29 ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આ વાવાઝોડાના દરિયાકાંઠે અથડાયા બાદ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી આશંકા છે। ખતરાને જોતા ઓડિશાના 4 જિલ્લા ગજપતિ, ગંજમ, પુરી અને જગતસિંહપુરમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। વાવાઝોડાના ભયને જોતા નિશાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે। વિશાખાપટ્ટનમની શાળાઓ અને કોલેજોમાં શુક્રવાર શનિવારે રજા જાહેર કરવામાં આવી છે। આનો સામનો કરી રહેવા માટે દરિયાકાંઠાના રાજ્યોમાં ઓડિશામાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એનડીઆરએફની કુલ 29 ટીમો તૈનાત। આ ટીમો રાજ્યોમાં બોટ, વૃક્ષ કાપવાના સાધનો, ટેલિકોમ્યુનિકેશનના સાધનો વગેરેથી સજ્જ કરવામાં આવી છે। 33 ટીમો સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે। તમે લાઈવ જોઈ રહ્યા છો કે જ્વાદ વાવાઝોડાનું લોકેશન કઈ રીતે આગળ વધી રહ્યું છે। ધીમે ધીમે 4 ડિસેમ્બરે અથવા તો મોડી સાંજે, શનિવારે રાત્રે અથવા તો વહેલા તે ઓડિશાના દરિયા કિનારે ટકરાઈ શકે છે। ગુજરાત ઉપર કોઈ મોટો ખતરો નથી, માત્ર વાદળછાયું વાતાવરણ દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર આજુબાજુના વિસ્તારોમાં રહી શકે છે, બાકી સૂર્યપ્રકાશિત વાતાવરણ રહેશે। તો બસ લાઈવ અપડેટ માટે જોતા રહેજો અમારી ચેનલ। ફરી વખત મળીએ છીએ ટૂંક સમયમાં 5:30 વાગે, ત્યાં સુધી મને રજા આપશો। જય જવાન, જય કિસાન।